સ્ટુડન્ટ્સ, આજે આપણે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર નવો એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલની રકમ પહેલાં જોઈએ તો તે આકાશ કંપની લિમિટેડના તારીખ 31મી માર્ચના રોજના પાકા સરવૈયા આપવામાં આવ્યા છે. હવે આ એક્ઝામ્પલની અંદર જે પાકા સરવૈયા આપવામાં આવ્યા છે એમાં થોડી અલગ પ્રકારે છે કે નોર્મલી જે છે અગાઉનું વર્ષ જે હોય છે પાછલું વર્ષ એ પહેલી કોલમ હોય છે અને આ જે પાછલું ચાલુ વર્ષ હોય છે એ લાસ્ટ કોલમમાં હોય છે. પણ અહીં ઓલ્ટરનેટ કરવામાં આવ્યા છે એટલે કે આપણે બધામાં જે શરૂઆતની બાકી છે એ લાસ્ટ કોલમમાં નહીં ગણવાની રહેશે, બરાબર. એટલે કે આપણી જે 31/3/18 એ લાસ્ટ કોલમમાં છે અને 31/3/19 એ અગાઉના કોલમમાં છે. એટલે જ્યારે પણ આપણે સરખામણી કરવાની રહેશે વધારો કે ઘટાડો, બરાબર, તો એ 250,000 આ પ્રમાણે થશે કે 250,000 ને 375,000 સાથે કમ્પેર કરવાના રહેશે. એટલે આ રીતનું એક્ઝામ્પલ હોય ત્યારે ખાસ કાળજી રાખવાની હોય છે કે જો ભૂલમાંથી આપણે 375,000 અને 250,000 જે કમ્પેરિઝન કરી દીધી સીધી તો અહીં ઘટાડો આવશે. પણ એકચ્યુઅલી જે છે એ રકમ એ પ્રમાણે ગોઠવેલી છે કે 31/3/18 પાછળની સાઈડ પર છે એટલે 250,000 એને 375,000 સાથે કમ્પેર કરવાના રહેશે. તો હવે આપણે રકમ જોઈએ પાકું સરવૈયું. તો પહેલું જે શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી આપવામાં આવે છે, પ્રેફરન્સ શેર મૂડી નથી. તો અહીં આપણે જોઈશું તો 250,000 અને 375,000 એટલે કે વધારો થયો છે એટલે કે ભંડોળની પ્રાપ્તિ. અગાઉના આપણે એક્ઝામ્પલની અંદર જોયું હતું વિડીયોની અંદર કે જેમાં 250,000 અને 375,000 એટલે કે વધારો થયો હોય તો બે રીતના થઈ શકે, એક બોનસ શેર બહાર પાડીને અને બીજા નવા ઇક્વિટી શેર બહાર પાડીને. તો અહીં આપણે જોઈશું તો હવાલામાં તરત જોઈ લેવાનું રહેશે કે આ વધારો કઈ રીતના થયો છે. તો હવાલો જોઈશું આપણે. તો હવાલાની અંદર આપણને પહેલો હવાલો છે કે 1/4/18 રોજ સામાન્ય અનામતને મૂડીકૃત અનામત મૂડીકૃત કરીને દરેક બે ઇક્વિટી શેર એક ઇક્વિટી શેર લેખે બોનસ શેર આપવામાં આવે છે એટલે કે બોનસ શેર અહીં આપવામાં આવેલ છે. તો અહીં જે વધારો થયો છે એ આપણે બોનસ શેરના લીધે થયો હશે એ આપણે જોઈ શકશું. એટલે પહેલું જે કામ આપણે કરવાનું રહેશે એ સામાન્ય અનામતમાંથી મૂડી અનામત મૂડીકૃત કરીને કેટલા રકમ લઈ જવામાં આવે છે એ આપણે જોવાનું રહેશે અને તેના આધારે આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલે અહીં બે ખાતા સંકળાયેલા છે, એક સામાન્ય અનામતનું ખાતું અને બીજું ઇક્વિટી શેરનું ખાતું. એટલે બંને ખાતા આપણે પહેલા હવાલાના આધારે તૈયાર કરવાના થશે. ત્યારબાદ સામાન્ય અનામત, તો સામાન્ય અનામત છે 1,50,000 અને 50,000 એટલે કે એમાં ઘટાડો થયો છે. હમણાં આપણે હવાલામાં જોયું હતું કે આનો ઉપયોગ જે છે એ આપણે ઇક્વિટી શેરને બોનસ આપવા માટે કરવામાં આવ્યો છે એટલે એમાં ઘટાડો થયો છે. ત્યારબાદ નફા નુકસાન ખાતું, તો સુધારેલ નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી જે છે એટલે કે જમા સાઈડ પર આવે છે એ 25,000 આવશે અને સુધારેલ નફા નુકસાન ખાતાની આખાની બાકી જે ઉધાર બાજુ પર આવે છે સુધારેલ નફા નુકસાન ખાતામાં એ 30,000 આવશે. ત્યારબાદ ડિબેન્ચર, તો ડિબેન્ચરમાં પણ અહીં આપણે જોશું તો શરૂઆતમાં 0 છે અને પછી 1,25,000 થઈ ગયા છે એટલે કે વધારો થયો છે. નવા ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા છે. તો હવે હવાલામાં જોઈ લેવાનું કઈ રીતના બહાર પાડવામાં આવ્યા છે, તો વર્ષ દરમિયાન ડિબેન્ચર 5% વટાવથી બહાર પાડવામાં આવ્યા હતા. એટલે અહીં ડિબેન્ચરનું ખાતું પણ આવશે અને ડિબેન્ચર વટાવનું ખાતું પણ આવશે. બીજું કે હવે 5% વટાવ બહાર પાડવામાં આવે છે એટલે આપણને 1,25,000 જે પૂરેપૂરી રકમ મળશે નહીં. એટલે કે ભંડોળની પ્રાપ્તિ જે થવાની છે એ ટોટલ 1,25,000 નહીં હશે, એમાંથી 5% બાદ કરવાના રહેશે અને પછી જે રકમ આવે છે એ આપણું શું હશે તો ભંડોળની પ્રાપ્તિ ગણાશે. અને ડિબેન્ચર વટાવ, તો એના માટે આપણે તરત જોઈ લેવાનું હોય છે કે કાયમી મિલકતોની અંદર અન્ય બિનચાલુ મિલકતો જે છે એની અંદર ડિબેન્ચર વટાવ નથી, માત્ર પ્રાથમિક ખર્ચ છે. એટલે ડિબેન્ચર વટાવ એ પણ આપણો બિનચાલુ એટલે કે અવાસ્તવિક મિલકત કહેવાતી હોય છે, તે પણ અહીં બતાવવામાં આવી નથી એટલે કે એને માંડી વાળો હશે. તો માંડી ક્યાંથી વાળવામાં આવે, તો એને આપણે નોર્મલી જે છે સામાન્ય સુધાર નફા. ત્યારબાદ ચાલુ દેવા આવશે. ચાલુ દેવાની અંદર આપણે જોઈશું તો લેણદારો છે, દેવી છે, આ બંને આપણે ચાલુ દેવાની અંદર લેવામાં આવશે. ત્યારબાદ કરવેરાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈની અંદર આપણે જોવાનું કે હવાલો છે કે નહીં. તો અહીં આપણે જોઈશું તો કરવેરાની જોગવાઈ ઉપર હવાલો છે સેકન્ડ, કે વર્ષ દરમિયાન 35,000 આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો એટલે એને આપણે ચાલુ દેવા તરીકે લેવાશે નહીં, પરંતુ એનું આપણે ખાતું બનાવવાનું રહેશે. એટલે અહીંયા આપણું મૂડી દેવા સાઈડ પૂરી થાય છે. ત્યારબાદ મિલકતો,
મિલકતોની અંદર જોઈશું તો પહેલી જે છે મિલકત મકાન છે, તો મકાનની અંદર આપણે જોઈશું તો 1,50,000 અને 2,50,000 થયા છે. શરૂઆતમાં 31/3/18 ના રોજ 1,50,000 હતા અને 31/3/19 ના રોજ 2,50,000, એટલે કે વધારો થયો છે. તો એ નોર્મલી આપણે ખરીદી કરવામાં આવી હશે. એ જ પ્રમાણે યંત્રની અંદર પણ 1,00,000 છે અને પછી 2,37,500 થઈ ગયા છે, એટલે એમાં પણ નોર્મલી ખરીદી હશે. તો બંનેને આપણે હવાલો પણ એની સાથે જ જોઈ લેવાનો હોય છે. તો એના માટે હવાલો આપવામાં આવ્યો છે કે મકાન પર 15,000 નો ઘસારો અને યંત્ર પર 10,000 નો ઘસારો ગણેલો છે. તો એ આપણે જે યંત્ર અને મકાનનું ખાતું છે એની અંદર જમા બાજુ પર લખવાનું રહેશે, અને એ ખાતું બંધ કરીને જે કઈ ડિટેલ્સ હોય જે આપણી ખરીદી છે એ રીતના દર્શાવવાની રહેશે. અને બંને ઘસારા જે છે એ સુધાર નફાના ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવવાના રહેતા હોય છે. એટલે અહીં આપણે મકાન અને યંત્રનું ખાતું પણ બનાવવાનું રહેશે. ઉપર આપણે જોઈ ગયા તે પ્રમાણે આવકવેરાનું ખાતું પણ બનાવવાનું રહેશે. ત્યારબાદ પાગડી છે, તો પાગડી 75,000 છે અને 70,000 છે. તો આ જે 5,000 જે છે ઓછા થયા છે, તો એ ઓછા ક્યારે થાય, તેને માંડી વાળવામાં આવતા હોય ત્યારે. જો કોઈ હવાલો નહીં હોય તો એને આપણે સુધારા નફાનુકસાન ખાતે માંડી વાળવાનો હોય છે, પરંતુ એની સાથે આપણે હવાલા જોઈ લેવાના હોય છે. તો અહીં જોઈએ તો પાગડી જે છે એ મૂડી અનામત સામે માંડી વાળવામાં આવી છે, એટલે કે સુધારા નફાનુકસાન ખાતામાં આ એક્ઝામ્પલમાં લઈ જવાનું નથી. આ પાગડી માંડી વાળીને આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનું રહેશે. ત્યારબાદ રોકાણ, તો રોકાણ જે છે એ છે 37,500 અને 30,000, એટલે કે એમાં ઘટાડો થયો છે. ઘટાડો નોર્મલી વેચાણ કરવામાં આવતો હોય ત્યારે કરવામાં આવતો હોય છે. તો રોકાણો માટે હવાલો જોઈ લઈશું. તો રોકાણો માટે જે છે એ અહીં લાખમાં હવાલો આપવામાં આવે છે કે 12,500 ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી વેચવામાં આવ્યા હતા, એટલે કે બીજી રીતના કહીએ તો ભંડોળની પ્રાપ્તિ થઈ છે પણ 20% નફાથી. લેનું પણ ખાતું બનાવવાનું રહેશે. ત્યારબાદ આવે છે પ્રાથમિક ખર્ચ. તો પ્રાથમિક ખર્ચ જે છે એ આપણને આપવામાં આવે છે 20,000 અને 15,000. તો 20,000 અને 15,000 આપવામાં આવ્યો છે, તો એનો અર્થ એવો થાય છે કે 5,000 માંડી વાળા છે. તો પ્રાથમિક ખર્ચની ઉપર આપણે કોઈ અંદર દર્શાવેલ નથી, એટલે આપણે એને સુધારા નફાનુકસાન ખાતે લઈને માંડી વાળવાનું રહેશે. ત્યારબાદ સ્ટોક છે, સ્ટોક ઉપર એક હવાલો આપવામાં આવ્યો છે કે 31/3/18 નો સ્ટોક પડતર કિંમત કરતા 20% ઓછી કિંમતે દર્શાવેલ છે, એટલે કે 31/3/18 ના રોજ આપણે એની ખરેખર જે કિંમત હતી એના કરતા 20% ઓછી બતાવી હતી. તો આપણે જે છે જયારે આ રીતના ભંડોળ પ્રવાહ પત્ર ખોલતા હોય ત્યારે ઓરિજિનલ એની કિંમત હોય છે દર્શાવવાની હોય, તો પહેલા આપણે 20% ઓછી બતાવતા હતા, તો હવે આપણે એની 20% વધારે બતાવવાની રહેશે. એટલે કે બીજી રીતના કહીએ તો આ જે પહેલો 8 નંબર હવાલો છે એ આપણે કાર્યશીલ મૂડીનું ફેરફાર પત્ર બનાવીએ ત્યારે આનો ઉપયોગ કરવાનો રહેશે, એટલે કે પહેલા હવાલો આપણે આને ધ્યાનમાં લેવાનો રહેશે. કારણ કે ચાલુ મિલકત સાથે રિલેટેડ છે. 31/3/19 ના રોજ આખર સ્ટોક એની પડતર કિંમત દર્શાવેલ છે, એટલે 31/3/19 નો સ્ટોક જે છે એ બરાબર છે, માત્ર 31/3/18 ના સ્ટોક ની અંદર આપણે 20% ઓછા બતાવતા હતા, એ આપણે સુધારવાના છે. ત્યારબાદ દેવાદાર અને બેંક શિલ્લક, આ બંને જે આપણે ચાલુ મિલકતમાં લેવાનો હોય છે. ત્યારબાદ આપણે હવાલો જોઈ લેવાનો, કોઈ હવાલો બાકી રહી ગયો હોય તો પણ ચેક કરી લેવાનો. તો પહેલો હવાલો તો શેર મૂડીનો છે, બીજો આવકવેરો છે, મકાન યંત્રનો છે. અહીંયા એક હવાલો છે કે 25,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચેલ હતો, જેનો નફો મૂડી અનામત ખાતે જમા લીધેલો હતો, એટલે કે યંત્ર વેચાણ તો કર્યું છે પડતર કિંમત, તો એની વેચાણ કિંમત આપવામાં આવી નથી અને એનો નફો પણ આપવામાં આવ્યો નથી, પરંતુ યંત્રનો જે નફો જે છે એ મૂડી અનામત ખાતે લઈ ગયા છે. અને આ એક હવાલો છે કે પાગડી માંડી વાળી છે મૂડી અનામત ખાતે, અને આપણે પાકા દ્રવ્યમાં મૂડી અનામત ખાતું આપવામાં આવ્યું નથી, એટલે કે અહીં આપણે કહ્યું તો યંત્ર ખાતું અને મૂડી અનામત ખાતું અને પાગડી ખાતું આ 3 ખાતા જે છે એકબીજા સાથે રિલેટેડ છે, એટલે અહીં આપણે આ બધા ખાતા પણ એની સાથે બનાવવાના રહેશે. ડિબેન્ચર હવાલો જોઈ ગયા છે, સ્ટોક, મૂડી અનામત, પાગડી અને રોકાણ. તો હવે આપણે જે છે એ એક્ઝામ્પલની ગણતરી જોઈશું. એક્ઝામ્પલની ગણતરીની અંદર જોઈશું તો પહેલું જે છે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરવાનું હોય છે. તો એની અંદર આપણો નોર્મલી ગણતરી આવતી નથી, પણ જ્યારે આ રીતના આપણને આ ચાલુ મિલકતની કે ચાલુ દેવાની અંદર કોઈ સુધારો કરવામાં આવ્યો હોય તો એ પહેલાં આપણે કરવાનો રહે છે. કેમ કે અહીં આપણે 6 નંબરનો હવાલો હતો બરાબર, તો એ આપણે પહેલાં અહીં ગણવાનો રહેશે. તો 31/3/18 ના રોજ આપણે ધારણા કરી છે કે 100 રૂપિયાની પડતર, કારણ કે આપણને જે જૂની પડતર લેતા હતા જે 20 ઓછી હતી, તો
આપણે ધારણા કરવાની કે 31/3/18 નો ખરેખર એની પડતર છે 100 બાદ 20% ઓછી આપણે દર્શાવતા હતા હવાલાની અંદર કહ્યું હતું તે પ્રમાણે કે 20% ઓછી કિંમતે દર્શાવતા હતા તો હવે જે છે આપણે 20% ઓછી બતાવી હતી ચોપડામાં જે કિંમત હતી એ આપણી 80 હતી બરાબર હવે ચોપડામાં જે કિંમત આપવામાં આવી છે ચોપડામાં આપણે જોઈએ તો ચોપડામાં 31/3/18 રોજ આપણને આપવામાં આવી છે 40 એટલે કે 20000 ઓછી આપણે બતાવતા હતા હવે આમાં સુધારો કરીને આપણે ઓરિજિનલ કિંમત પડતર કિંમત એને બતાવવાની છે તો અહીં આપણે પદારીના રહેશે કે 80 ચોપડે કિંમત હોય આપણી પાસે આ રકમ છે 80 પ્રમાણેની 40000 તો 80 ચોપડે કિંમત હોય તો પડતર કિંમત 100000 આપણને પડતર કિંમત જોઈએ છે તો આપણી પાસે ચોપડે કિંમત 40000 છે તો પડતર કિંમત કેટલી તો અહીં આ રીતના થશે 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે નવી પડતર કિંમત ખરેખર એની પડતર કિંમત જે છે એ 50000 છે જે આપણે દર્શાવવાનું છે આપણા કાર્યશીલ મૂલ્યના ફેરફારમાં બીજું એમાંથી આપણે 40000 જૂની પડતર કિંમત જે દર્શાવતા હતા એ બાદ કરીએ તો આપણને 10000 નફો થાય એટલે કે આપણે પહેલા 40000 બતાવતા હતા પણ એની ખરેખર કિંમત 50000 છે એટલે નફો આવશે 10000 તો આ નફો જે છે એ આપણે સુધારેલ નફાનુંકસાન ખાતે દર્શાવવાનો હોય છે તો આપણે સુધારેલ નફાનુંકસાન ખાતાની જમા સાઈડ પર અહીં આપણે દર્શાવવાનું રહેશે સ્ટોકની કિંમત માં વધારો સ્ટોકની કિંમતમાં વધારો થયો છે 10000 હવે આપણે જે છે કાર્યશીલ મૂડીની અંદર આપણા પાકા સરવૈયામાં આવી પછી 40000 શરૂઆતની પરંતુ આપણે 50000 લેવાનું છે કે અહીં આપણે ઓછી બતાવતા હતા આપણે જે છે નવી બતાવવાની રહેશે તો એમાં આપણે બતાવતા હતું સ્ટોક 50000 ત્યારબાદ 31/3/19 માટે અંદર હવાલામાં આપણે કહ્યું હતું કે 31/3/19 જે છે એમાં 31/3/19માં આખર સ્ટોક પડતર કિંમત જ દર્શાવેલો હતો એટલે એમાં કોઈ સુધારો નથી એટલે એ જે છે આપણે માત્ર લેવા 500 દર્શાવવાના રહેશે એટલે અહીં આપણે જોઈશું તો વધારો થયો છે હવે દીવાદારો તો દીવાદારો છે 1,22,500 અને 52,500 તો એની અંદર જોવા જઈએ તો ઘટાડો થયો છે 70,000 31/3/18 અને 31/3/19 માં ઘટાડો થઈ ગયો છે 70,000 નો રોકડ બેંક શિલ્લક 30,000 છે અને 32,500 એટલે કે 2,500 નો વધારો થયો છે તો હવે આપણી પાસે માત્ર મિલકતોની અંદર 3 મિલકતો છે ચાલુ મિલકતની અંદર તો હવે એનો સરવાળો કરશું 2,02,500 અને 1,17,500 હવે દેવાની અંદર જોઈશું તો લેન્ડ હુંડી છે તો લેન્ડ હુંડી આપવામાં આવે છે 72,500 અને 77,500 તો આની અંદર જોઈશું તો વધારો થયો છે એમ રકમની અંદર 31/3 અને 31/3/19 ની અંદર પરંતુ મિલકતમાં વધારો થતો હોય તો આપણે વધારામાં લખવાનો હોય છે અને ઘટાડો થતો હોય તો ઘટાડામાં પરંતુ દેવાની અંદર જો વધારો થાય તો એને આપણે ઘટાડાની અંદર દર્શાવવાનું હોય છે કોઈ સુધારો વધારો નથી હવે આપણે દેવાનો સરવાળો કરવાનો આવશે 1,12,500 અને 1,27,500 હવે એ માંથી આપણે બી બાદ કરવાનું છે એટલે કે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા આપણે બાદ કરશું તો એ આવશે 90,000 અને 20,000 એટલે બીજી રીતના કહીએ તો આપણું જે છે કાર્યશીલ મૂડી જે છે એમાં પહેલા 90,000 હતી હવે આપણી પાસે 20,000 છે એટલે કે ઘટાડો થયો છે 70,000 એટલે અહીંયા આપણે બંને બાજુ 90,000 થઈ જશે એટલે અહીં આપણાથી લખાશે કાર્યશીલ મૂડીમાં ઘટાડો અને કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો એ આપણી ભંડોળની
પ્રાપ્તિ કહેવાશે. એટલે ભંડોળની પ્રાપ્તિ આ એક્ઝામ્પલમાં થઈ છે. અહીંયાથી પણ આપણને ખ્યાલ આવશે તો અહીં આપણે જે છે એ ઘટાડો જે છે એની અંદર 85,000 આવશે વધારે છે, અને અહીં આપણે જે ડિફરન્સ આવે છે એ છે 70. તો અહીં આપણો ઘટાડો ની સંખ્યા રકમ વધારે આવે છે, એટલે કે આપણે બીજી રીતના કહીએ તો જેની રકમ વધારે આવતી હોય, સરવાળો વધારે આવતો હોય તે આપણે અહીં લખવાનો રહેતો હોય છે. તો ઘટાડો આપણો વધારે છે 85,000, તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો અને અહીં આપણે ભંડોળની પ્રાપ્તિ. તો અહીં આપણે પહેલી એન્ટ્રી હવે આની પણ સાથે કરી દેવાની રહેશે કે ભંડોળની પ્રાપ્તિ થઈ છે, એટલે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર આપણે પ્રાપ્તિ સાઈડ પર લખવાનું રહેશે કાર્યશીલ મૂડીમાં ઘટાડો. અહીં આપણે પ્રાપ્તિમાં લખાશે કાર્યશીલ મૂડી માં ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો જે છે એ છે 70,000. આખાની બાકી જે છે એ પાકા સર્વેમાં આપવામાં આવી હોય છે, નફાનુકસાન ખાતાની તે આપણે લખવાની રહેતી હોય છે. તો અહીં આપણું પહેલું કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક રેડી થઈ ગયું છે. તો હવે આપણે જે છે એ ખાતાઓની શરૂઆત કરશું. તો આપણે હવાલા ઉપરથી બધા ખાતાઓ જોયા હતા, તેમાં આપણો પહેલો હવાલો હતો કે 1/4 રોજ સામાન્ય અનામતને મૂડીકૃત કરીને દરેક 2 ઇક્વિટી શેર દીઠ 1 ઇક્વિટી શેર લેખે બોનસ શેર આપવામાં આવ્યા છે. એટલે કે આપણા જે શરૂઆતના જે છે 2,25,000 એમાંથી આપણે 2:1 પ્રમાણમાં, એટલે કે આના અડધા આપણે જે છે એ બોનસ આપવામાં આવ્યા છે. એટલે બીજી રીતના કહીએ તો 2,50,000 અડધા એટલે કે 1,25,000 એ બોનસ આપેલા છે. પણ એ નોર્મલી આપણે નફા નુકસાન કે બીજા કોઈ માટે આપતા હોય છે. અહીંયા આપણને કહ્યું છે કે સામાન્ય અનામતનો આપણને ઉપયોગ કરવામાં કહ્યું છે, એટલે આપણે સામાન્ય અનામતનો ઉપયોગ કરવાનો રહેશે. તો એના માટે જે એન્ટ્રી આવશે આ રીતના થશે કે સામાન્ય અનામત ખાતે 1,00,000 ઉધાર, 1,25,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,25,000. જો ગણતરી બતાવી હોય તો આપણે કહ્યું છે, તો એના માટે 2,50,000 છે અને એને આપણે 2:1 એના પ્રમાણમાં આપવાના છે. તો આપણે જે છે એ 2,50,000 જે છે એના 1 ભાગ જે છે એ આપણો બોનસ છે. બોનસ જે છે એ આવશે 2,50,000 ગુણ્યા 1/2. જમા સામાન્ય અનામતના ખાતામાં ઉધાર બાજુ પર લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ રકમ આવશે 1,25,000 અને ઇક્વિટી શેર મૂડીના ખાતામાં જમા સાઈડ પર લખાશે સામાન્ય અનામત ખાતે. અને વિગતમાં લખવું હોય તો બીજું લખો શકાય બોનસ. સામાન્ય અનામતના સંદર્ભમાં સામાન્ય અનામતમાં ખાસ ચેક કરવાનો કે બીજો કોઈ હવાલો એની સાથે રિલેટેડ નહીં હોવો જોઈએ. તો અહીં આપણો બીજો કોઈ હવાલો નથી તો આપણે એ ખાતું બંધ કરશું. ઇક્વિટી શેર અને સામાન્ય અનામતની બીજી અસર તો નહીં આવશે, પરંતુ ખાતું બંધ કરતા આપણે જોઈશું કે બીજી કઈ કઈ અસરો આવશે.
તો સામાન્ય અનામતનું ખાતું બંધ કરતા અહીંયા આપણે આવશે 1,75,000 ડિફરન્સ જે છે એ આવે છે 25,000 ત્યાં લખાશે સુધારેલ નફાનુકસાન ખાતે સુધારેલ નફાનુકસાન ખાતે આપણે શોધ્યું છે એટલે અહીં પ્રશ્નચિહ્ન રાખીએ છીએ તો અહીં આપણે જોશું તો સુધારેલ નફાનુકસાન ખાતું આવ્યું છે 25,000 નું તો સીધા આપણે સુધારેલ નફાનુકસાન ખાતામાં એની અસર કરવાની રહેશે અહીં જમા સાઇડ પર છે તો આ સામાન્ય અનામતમાં તો સુધારેલ નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે અને ત્યાં લખાશે સામાન્ય અનામત ખાતે અથવા સામાન્ય અનામતની જોગવાઈ એ સુધારેલ નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું રહેશે સામાન્ય અનામતની જોગવાઈ અને એ લખાશે 25,000 તો આપણે આ અસર આવી છે હવે ફરીથી આપણે ખાતું જોઈશું કે આ પહેલું જે સામાન્ય અનામતનું ખાતું હતું એ બંધ થઈ ગયું છે હવે ઇક્વિટી શેરનું ખાતું જોવાનું છે તો એ છે 3,75,000 અને જમા સાઇડ પર ભી આપણે જોશું તો 2,50,000 શરૂઆતના હતા અને બોનસના 1,25,000 આવ્યા છે એટલે કે 3,75,000 જો અહીં પ્રશ્નચિહ્ન આવતે અથવા રકમ ઘટતે તો એ આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડેલા ગણાશે પણ અહીં ડિફરન્સ જે છે એ કોઈ આવતો નથી એટલે અહીં આપણે જે છે એ આ રકમ 1,25,000 જે આ ખાતું જે છે એ બંધ થઈ જશે તો એનો સરવાળો જે છે એ 3,75,000 ગણાશે હવે બીજો હવાલો જોઈશું બીજો હવાલો જે છે એમાં એવું કહ્યું છે કે વર્ષ દરમિયાન 35,000 નો આવક વેરો ચૂકવવામાં આવ્યો હતો એટલે કે ચૂકવણી કરી છે તો ખાતાની અંદર આપણે અસર આપશું ચૂકવણી કરી છે એટલે આવકવેરા ખાતાની અંદર ઉધાર બાજુ પર લખાશે બેંક ખાતે તો બેંક ખાતે જે ચૂકવણી કરી છે એ છે 35,000 ત્યારબાદ બીજો કોઈ હવાલો નથી આવકવેરા ઉપર તો આવકવેરાનું ખાતું આપણે બંધ કરવાનું રહેશે તો એનો સરવાળો છે 77,500 હવે જેવું અહીંયા આપણે બેંક ખાતું લખ્યું છે એટલે એની બીજી અસર આપવા ભંડોળ પ્રવાહપત્રકની અંદર આવતી હોય છે તો એ પણ અસર સાથે જ આપવાની તો એ જે છે આપણા ભંડોળનો ઉપયોગ છે એટલે ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઇડ પર આવક વેરાની આવકવેરાની ચૂકવણી પાછલા વર્ષની એટલે કે અથવા ગયા વર્ષની લખવાનું હોય તો લખી શકાય આવકવેરાની ચૂકવણી પાછલા વર્ષની આપણે કરી છે 35,000 હવે આવકવેરા ઉપર બીજો કોઈ હવાલો નથી એટલે આપણે ખાતું બંધ કરવાનું આવશે તો અહીંયા આપણે છે 77,500 જમા સાઇડ પર બી લખશું 77,500 અને ડિફરન્સ જે છે એ આવશે 40,000 તો એ જે ડિફરન્સ આવ્યો છે એ આપણો આવશે સુધારેલ નફા નુકસાન ખાતે તો અહીંયા આપણે સુધારેલ નફા નુકસાન ખાતે લખશું આવકવેરાની અંદર સુધારેલ નફા નુકસાન ખાતે એટલે સુધારેલ નફા નુકસાન ખાતું પણ અહીંયા આપણે એન્ટ્રી કરી છે એટલે સુધાર નફાનુકસાન ખાતામાં પણ એન્ટ્રી કરવાની આવશે તો સુધાર નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખાશે આવક વેરાની જોગવાઈ આવકમાં ચાલુ વર્ષની આવકવેરાની જોગવાઈ ચાલુ વર્ષની જે છે એ છે 40,000 કરવામાં આવી છે એટલે અહીંયા આવકવેરાનું ખાતું આપણું પૂરું થઈ ગયું છે હવે એ જ હવાલાની અંદર ત્યારબાદ પછી કહ્યું છે તથા વર્ષ દરમિયાન 20,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું તો આ પણ ચૂકવણી જ છે તો એ પણ આપણે વચગાળાના ડિવિડન્ડના ખાતામાં લખાશે ઉધાર બાજુ પર બેંક ખાતે અને રકમ જે છે એ છે 20,000 હવે બેંક ખાતે આવ્યું છે એટલે આપણે સીધું ભંડોળ પ્રવાહ પત્રકની અંદર આવશે વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી તો ઉપયોગ થશે એટલે ઉપયોગ સાઇડ પર
વચગાળાના ડિવિડન્ડની ચુકવણી. તો વચગાળાના ડિવિડન્ડની ચુકવણી જે છે એ આવશે 20,000. એટલે આપણો ભંડોળનો ઉપયોગ થયો છે. હવે વચગાળાની બાકી જે છે એ આપણને પાકા સમયમાં કશે દર્શાવી નથી, તો એનો અર્થ એ થાય કે આ જે છે એની જોગવાઈ ચાલુ વર્ષે છે અને એને માની વાળવામાં આવ્યો છે, તો આપણને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો એ સામ સુધારા નફા નુકસાન ખાતેથી કરવાનું હોય છે. તો અહીં લખાશે સુધારેલ નફા નુકસાન ખાતે 20,000. તો અહીં આપણું ખાતું જે છે એ બંધ થઈ જશે. અને સુધારા નફા નુકસાન ખાતું લખ્યું છે એટલે સુધારા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ એ આવશે 20,000. તો અહીં આપણા જે છે એ બીજો હવાલો પણ અહીં પૂર્ણ થાય છે કે આપણે આવકવેરોની ચુકવણી કરી છે અને ડિવિડન્ડની ચુકવણી કરી છે. ત્યારબાદ આવે છે ઘસારો. મકાન અને યંત્ર બંને ઉપર ઘસારો છે. તો મકાન ઉપર ઘસારો જે છે તો એની અસર આપણે પહેલા આપીએ. તો મકાન પર 15,000 ઘસારો છે. તો મકાનના ખાતાની અંદર જમા સાઈડ પર ઘસારો આપણે દર્શાવવાનો હોય છે. અહીં ઘસારા ભંડોળનું ખાતું નથી એટલે આપણે યંત્રની ખાતામાં જ આપણે એની અસર આપવાની રહેશે. અને એ પણ જે છે એ સુધારા નફા નુકસાન ખાતે આપણે લઈ જવાનું રહેતું હોય છે ઘસારો પણ, કારણ કે સુધારા નફા નુકસાન ખાતામાં એ ઉધાર બાજુ પર આવતું હોય છે. તો અહીંયા આપણે સુધારા નફા નુકસાન ખાતે જેવું લખ્યું છે એટલે આપણે સુધારા નફા નુકસાન ખાતામાં પણ એની એન્ટ્રી કરવાની હોય છે. તો એ ક્યાં આવશે? ઉધાર બાજુ પર મકાનનો ઘસારો. તો મકાનનો ઘસારો જે છે એ છે 15,000. એટલે આ સુધારા નફા નુકસાન ખાતામાં એન્ટ્રી કરે છે ઘસારાની. હવે મકાન ઉપર બીજો કોઈ હવાલો નથી તો એ ખાતું બંધ કરવાનું રહેશે. તો ખાતું બંધ કરશું તો જમા સાઈડ પર સરવાળો વધારે આવે છે 2,65,000. અહીં પણ લખશું 2,65,000. ડિફરન્સ જે છે એ અહીં ડિફરન્સ આવે છે 1,15,000. તો એ 1,15,000 જે છે એ ઉધાર બાજુ પર આવ્યો છે. તો શરૂઆતમાં 1,50,000 હતા, પછી 2,50,000 થઈ, એટલે કે ખરીદી કરવી હોય તો આપણા મકાનમાં વધારો થતો હોય છે. તો અહીંયા ઉધાર બાજુ પર આપણી ખરીદી આવતી હોય છે એટલે 1,15,000 જે છે એ આપણી ખરીદી કહેવાશે. તો એ છે બેંક ખાતે લખવાનું હોય છે, કારણ કે ખરીદી કરીએ છીએ એટલે બેંક ખાતે આવશે. કાઉન્ટમાં લખાશે ખરીદી. હવે બેંક ખાતે આવ્યું છે એટલે સીધું આપણે બેંક ખાતું આવે એટલે આપણે ભંડોળ પ્રવાહપત્રકમાં અસર આપવાની હોય છે. અહીંયા આપણે ખરીદી કરી છે એટલે કે ભંડોળનો ઉપયોગ. અથવા શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે જો ઉધાર બાજુ પર બેંક આવે કોઈ પણ ખાતાની અંદર, તો ભંડોળ પ્રવાહપત્રકમાં જમા સાઈડ પર લખવાનું, અને કોઈ પણ ખાતામાં ઉધાર જમા સાઈડ પર આવે તો ભંડોળ પ્રવાહપત્રકમાં ઉધાર બાજુ પર લખવાનું રહેતું હોય છે. અહીં ઉધાર બાજુ પર છે એટલે ભંડોળ પ્રવાહપત્રકમાં જમા સાઈડ પર આવશે. મકાનની ખરીદી, તો મકાનની જે ખરીદી છે એ 1,15,000 આવશે. હવે અહીં આપણું મકાનનું ખાતું બંધ થઈ ગયું છે. હવે આવશે યંત્રનું. તો યંત્રમાં પણ એ પ્રમાણે આપણને હવાલો પહેલો છે કે યંત્રો પર 10,000 ઘસારો ગણેલ છે એટલે યંત્ર ખાતામાં જમા સાઈડ પર ત્યાં આવશે ઘસારો. તો એ દર્શાવવાનો રહેશે ઘસારો જે આપવામાં આવ્યો છે એ છે 10,000. કાઉન્ટમાં અહીં લખવું હોય તો લખી શકાય કે આ કઈ વિગત છે ઘસારો દર્શાવવો હોય તો દર્શાવી શકાય. એ જ રીતના મકાનની અંદર પણ આપણે દર્શાવવું હોય તો આને જ આપણે દર્શાવી શકીએ કે આ વિગત સુધારા નફા નુકસાન ખાતે જે લઈ ગયા છે એ શું છે. તો અહીંયા આપણે પહેલો હવાલો હતો કે 10,000 ઘસારો, તો સુધારા નફા નુકસાન ખાતામાં પણ એની અસર આપવાની થઈ આ ઘસારાની. તો એ આવશે ઉધાર બાજુ પર યંત્રનો ઘસારો. તો યંત્રનો ઘસારો છે
10,000. હવે યંત્ર સાથે આપણે જોઈશું તો બીજા પણ બે હવાલા સંકળાયેલા છે. તો પહેલું જે છે એ કે 25,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચેલ હતું, જેનો નફો મૂડી અનામત ખાતે લઈ ગયા હતા. તો યંત્ર વેચાણ કરશું તો એ જમા સાઈડ પર આવશે, પણ એ આપણી વેચાણ કિંમત અહીંયા દર્શાવવાની હોય કે વેચાણ કિંમત આપવામાં આવી નથી. બીજું કે ત્યારબાદ બીજો એક હવાલો છે, તો જ્યારે પાઘડી મૂડી અનામત ખાતે માંડી વાળવામાં આવે, અહીં નફો જે હતો એ મૂડી અનામત ખાતે લઈ ગયા, એટલે કે અહીં આપણો જે નફો આવે છે નફો યંત્ર ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવતા હોય છે, અને એ જ નફો એમ કહેવામાં આવે છે કે આ નફો અહીં મૂડી અનામત ખાતે લઈ ગયા છે. આ વાક્ય જે છે એ એમ કહે છે કે યંત્રોનો જે નફો છે એ મૂડી અનામત ખાતે લઈ ગયા છે, એટલે કે આપણને અહીં વેચાણ કિંમત આપવામાં આવી નથી અને એનો નફો પણ આપવામાં આવ્યો નથી, પણ નફા માટે એવું કહ્યું છે નફો જે ઉધાર બાજુ પર આવે એ મૂડી અનામત ખાતે લઈ ગયા છે, એટલે કે અહીં એન્ટ્રી આવશે. ત્યારબાદ એના પછીનો જે હવાલો છે આ મૂડી અનામત સાથે સંકળાયેલો છે, અહીં પણ મૂડી અનામત છે અને અહીં પણ મૂડી અનામત છે. તો બીજો અંદર એવું કહ્યું છે કે પાઘડી મૂડી અનામત ખાતે માંડી વાળવામાં આવી છે. તો અહીં આપણે પાઘડી જોઈશું તો શરૂઆતમાં 75,000 હતી અને પછી 70,000 થઈ ગયું, તે માંડી વાળી છે. નોર્મલી જે માંડી વાળવાનું હોય છે તો અહીં આપણે જો 5,000 નો ડિફરન્સ છે, 75,000 75,000, અહીં 5,000 નો ડિફરન્સ છે. તો આ જે છે એમ કહ્યું છે કે આ મૂડી અનામત જે છે અથવા પાઘડી જે છે એ મૂડી અનામત ખાતે લઈ જઈને માંડી વાળી છે. તો અહીં નોર્મલી સામાન્ય અનામત ખાતે લઈ જઈને સુધારા નફાનુકસાન ખાતે લઈ જઈને માંડી વાળતા હોય છે, પણ અહીં આપણે કહ્યું છે કે મૂડી અનામત ખાતે લઈ જવાનું છે. તો અહીં આપણે લખશું મૂડી અનામત ખાતે, બરાબર. અને આમનો આ રીતના થશે કે પાઘડી માંડી વાળી કે નહીં, કે મૂડી અનામત ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા, તો પાઘડી ખાતે જમા તે મૂડી અનામત ખાતે, એટલે કે પાઘડી ખાતે આપણે લખવાનું રહેશે ત્યાં ગાડી. તો અહીં આવશે પાઘડી ખાતે અને રકમ લખાશે 5,000. તો અહીંયા આપણું પાઘડીનું ખાતું બંધ થઈ ગયું અને તે આપણે મૂડી અનામત ખાતે લઈ જઈને માંડી વાળે છે, એટલે કે આ હવાલો પહેલા આપણે કહેલો છે કે પાઘડી મૂડી અનામત ખાતે લઈ જઈને માંડી વાળે, તો આ પાઘડી મૂડી અનામત ખાતે લઈ જઈને માંડી વાળી દીધી છે. હવે એના પછી આ ભાગ આપણે લેવો પડશે કે યંત્રના નફાથી વેચેલ હતું અને તે નફો મૂડી અનામત ખાતે લઈ ગયા હતા. આ મૂડી અનામત ખાતું જે ઉદ્ભવેલું હતું જેમાંથી આપણે પાઘડી માંડી વાળી છે, એ આપણે યંત્ર વેચાણનો જે નફો હતો અહીં એનાથી આપણે માંડી વાળેલું હતું, એટલે કે આ જે 5,000 ની રકમ છે એ જે છે એ યંત્ર વેચાણ નફો છે. એટલે કે બીજી રીતના કહીએ તો અહીંયા આપણે યંત્ર ખાતે લખવાનું આવશે. યંત્ર ખાતે કાઉન્ટમાં વેચાણ નફો 5,000. તો અહીં પણ આ ખાતું બંધ થઈ જશે, એટલે કે બીજી રીતના કહે તો ખાતું બંધ થઈ ગયું છે, એટલે જ આપણા પાકા સર્વેમાં મૂડી અનામત ખાતું બતાવવામાં આવ્યું નથી. કેમ કે એક આપણે વેચાણથી આ ઊભું થયું હતું મૂડી અનામત ખાતું, અને બીજી બાજુ એનો આપણે ઉપયોગ કરી લીધો હતો પાઘડી માંડી વાળવા માટે, એટલે અહીંયા તમારે સામાન્ય નફા નુકસાન કે બીજું કોઈ ખાતું સંકળાયેલું નથી, એટલે બીજી અસર આપવાની આવશે નહીં. પરંતુ આનો ઉપયોગ જે છે મેઇન હેતુ જે છે એ નફો શોધવા માટેનો છે. તો અહીં હવે આપણને મળી ગયો છે કે યંત્ર વેચાણનો જે નફો જે છે એ કેટલો છે, તો 5,000 છે. તો અહીં આપણે જમા સાઈડ પર છે, તો યંત્ર વેચાણના યંત્રના ખાતાની અંદર એ ઉધાર બાજુ પર આવશે અને ત્યાં લખાશે મૂડી અનામત ખાતે, અહીં લખાશે મૂડી અનામત ખાતે અને કાઉન્ટમાં વેચાણ નફો. યંત્ર વેચાણ નફો રકમ જે છે એ 5,000. હવે આપણી પાસે હવે આપણને વેચાણ નફાની રકમ મળી ગઈ છે, અને આપણને હવાલામાં એવું કહ્યું હતું અહીં કે 25,000ની પડતરનું યંત્ર વેચેલું છે નફાથી, એટલે કે અહીં જે આપણું બેંક આવવાની જે છે, અહીં આપણું વેચાણ હોય છે બેંક ખાતે, કાઉન્ટમાં વેચાણ કિંમત. તો એ વેચાણ કિંમત જે છે એ આપણને પડતર કિંમત અંદર આપવામાં આવી જ છે આપણને, તે છે 25,000 પ્લસ
નફા થી તો નફો આપણને અહીંથી મળ્યો છે કે એનો નફો જે હતો એ છે 5000 એટલે ટોટલ રકમ જે છે એ આપણી આવશે 30000 એટલે અહીં આપણને આટલી એન્ટ્રી કર્યા બાદ આપણને મળી છે અહીં કે ખરેખર જે વેચાણની ઉપજ છે યંત્ર વેચાણની ઉપજ જે છે એ છે 30000 અને ઉપજ છે એટલે બેંક ખાતા આવ્યો છે અને ઉપજ છે એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ એટલે અહીં જમા સાઈડ પર છે એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉધાર બાજુ પર પ્રાપ્તિમાં લગાશે યંત્ર વેચાણ ઉપજ 30000 તો આ રીતના આપણું જે છે યંત્ર વેચાણની ઉપજ મળી છે તો ફરીથી આ હવાલો જે છે એ રિપીટ કરી લઈએ તો એ રીતના આવશે રિપીટ કરીએ તો અહીં આપણા ત્રણ હવાલા એક સાથે રિલેટેડ છે યંત્ર પર કલાક આપણે ઘસારો લખ્યો અહીં યંત્રનો ઘસારો સુધારા નફાનું સંખ્યા લઈ ગયા ત્યારબાદ અહીં આપણો 25000 ની પડતર કિંમત યંત્ર નફાથી વેચીને નફા મૂળ અનામત ખાતે લઈ ગયા હતા તો આ જે અહીં આપણો વેચાણ કરતું તો એ નફો અહીં આવવાનો હોય છે પણ એ આપણને આપવામાં આવ્યો નથી અને આ જે રકમ છે એ અહીં આવશે યંત્ર વેચાણ આપણો જે છે તે મૂળ અનામત ખાતામાં જમા બરાબર અને આ ખાતું બંધ કરીને આપણે ફાગડી અનામત ખાતે લઈ ગયા છે માંડી વાળવા માટે તો આ રીતના પણ આપણી પાસે જે છે સીધી રકમ નહીં હતી પરંતુ રિવર્સમાં આપણને એન્ટ્રી આપી હતી એટલે કે આ હવાલા પરથી આપણે સ્ટાર્ટ કર્યું છે કે ફાગડી મૂડી અનામત ખાતે માંડી વાળી છે એટલે પહેલું કામ આપણે જે છે આ ફાગડી હતી 5000 એ આપણે મૂડી અનામત ખાતે માંડી વાળી એટલે આપણે મૂડી અનામત ખાતે લખીએ અહીં ફાગડી 5000 ત્યારબાદ આ જે મૂડી અનામત આવી હતી એ ક્યાંથી તો યંત્રનો નફો હતો આ મૂડી અનામત ખાતું જે ઉદભવ્યું હતું એ યંત્રનો નફો હતો એટલે આ 5000 જે છે અહીંયા આપણે 5000 લખ્યા ને એ રકમ આપણે લઈ ગયા યંત્ર ખાતે અને તે પણ વેચાણ નફો તરીકે એટલે અહીં આપણે લખ્યું મૂડી અનામત ખાતે વેચાણ નફો અને ત્યારબાદ આપણને કહ્યું હતું કે પડતર કિંમત 25000 છે અને એને નફાથી વેચેલું હતું તો 25000 પડતર કિંમત વત્તા અહીં આપણને નફો મળ્યો યંત્ર વેચાણનો 5000 એ પ્લસ કરીએ તો આપણને એની વેચાણ કિંમત મળી ગઈ 30000 તો આ રીતના આપણું જે છે એ યંત્ર ખાતું અહીં પૂરું થયું છે તો હવે યંત્ર ખાતું બંધ કરવાનું આવશે આપણે એક એન્ટ્રી તો કરી દીધી છે કે બેંક ખાતે જે છે એ ભંડોળની પ્રાપ્તિ લખી દીધી છે પરંતુ હવે ખાતું બંધ કરવાનું આવશે યંત્રનું તો એનો સરવાળો જે છે જમા સાઈડ પર આવશે 2,77,500 2,77,500 ડિફરન્સ આવશે 1,72,500 તો અહીં પણ આપણે ઉધાર બાજુ પર ડિફરન્સ આવ્યો છે એટલે બેંક હશે આપણી ખરીદી યંત્રની ખરીદી બેંક યંત્રની ખરીદી આવશે 1,72,500 તો આ રીતના આપણે જોઈએ તો અહીં આપણો આ 3 નંબરનો હવાલો 4 નંબરનો હવાલો અને 6 નંબરનો હવાલો આ બધા હવાલા એક સાથે અહીં પૂર્ણ થાય છે હવે એના પછીનો હવાલો છે ડિબેન્ચરનો લગતો કે 5% ડિબેન્ચરથી બહાર પાડવામાં આવ્યા છે તો અહીં હવે જોઈશું તો એની દાર્શનિક કિંમત જે છે એ આપણને આપવામાં આવી છે 1,25,000 રૂપિયા પૂરેપૂરા આપણે એ કિંમતે બહાર નથી પાડી આપણે 5% વટાવ એટલે કે 1,25,000ના 5% કરશું એટલે આવશે 6,250 એટલે 1,18,750 આપણને મળ્યા છે એટલે કે બેંક છે તો આપણે જે છે એ આમનો આ રીતના થશે આની કે આવે છે રોકડ એટલે બેંક ખાતે ઉધાર 1,18,750 ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 6,250 તો આ 1,25,000 જે છે એ જમા થશે તે 15%ના ડિબેન્ચર ખાતે જમા 1,25,000 એટલે ડિબેન્ચરના ખાતામાં આ બે રકમ આપણી છે એ જમા સાઈડ પર લખાશે પહેલું જે છે એ છે બેંક ખાતે અહીંમાં રકમ આવશે 1,18,750 બીજું છે ડિબેન્ચર વટાવ ખાતે અને ત્યાં લખાશે 6,250 હવે આ બંનેની આપણે બીજી અસર આપવી પડશે તો અહીં બેંક આવ્યું છે એટલે આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર આવશે અને તે પણ ઉધાર બાજુ પર આવશે તો ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉધાર બાજુ પર લખાશે 10% ડિબેન્ચર બહાર પાડ્યા ત્યાં લખાશે ભંડોળ
પ્રવાહ પત્રકની અંદર ઉધાર બાજુ પર 10% ડિબેન્ચર બહાર પાડ્યા. તો અહીંયા આપણે જે દર્શાવવાનું હોય છે તો એની દાર્શનિક કિંમત એ છે આપણે પાસે 1,25,000. ત્યારબાદ એમાંથી બાદ વટાવ, તે વટાવ પણ આપણે દર્શાવવાનો હોય છે. નોર્મલી આ રીતના દર્શાવવાતું વધુ સારું રહેશે કે બાદ વટાવ જે છે એ જે છે 6,250. આઉટર કોલમમાં જે છે એ લખવાનું રહેશે 1,18,750. ખરેખર ઉકળ જે આપણને મળી છે એ છે 1,18,750. આ રીતના આપણે અંદર એન્ટ્રી કરવાની રહેતી હોય છે. હવે ખાતાની અંદર ફરીથી જોઈએ તો બેંક ખાતાની આપણે તો એન્ટ્રી કરી છે ભંડોળ પ્રવાહ પત્રકમાં, પણ આ ડિબેન્ચર વટાવ બાકી છે. તો અહીં જમા છે તો ડિબેન્ચર વટાવના ખાતામાં ઉધાર બાજુ પર આવશે, ત્યાં લખાશે 15% ડિબેન્ચર ખાતે. રકમ આવશે 6,250. હવે એ સિવાય આપણને બીજો કોઈ અંદર હવાલો નથી, તો હવે આ ખાતું બંધ કરવાના રહેશે. તો પહેલું આપણું જે છે ડિબેન્ચર નું ખાતું બંધ કરીએ, તો એ 1,25,000 થી બંધ થઈ જશે. ત્યારબાદ ડિબેન્ચર વટાવનું ખાતું બંધ કરવાનું રહેશે. તો પાકા સર્વેમાં આપણને ડિબેન્ચર વટાવ બતાવવામાં આવ્યો નથી, તો એનો અર્થ એવો થાય કે એને આપણે માંડી વાળેલો છે. તો એ માંડી વાળેલો હોય તો એ સુધારેલ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાનો હોય છે. સુધારે નફા નુકસાન ખાતે જ્યાં લખાશે 6,250 અને ખાતું બંધ કરવાનું રહેશે. હવે સુધાર નફા નુકસાન ખાતું અહીંયા આવ્યું છે, એટલે સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું રહેશે. ત્યાં લખાશે ડિબેન્ચર વટાવ માંડી વાળ્યું. ડિબેન્ચર વટાવ જે છે એ માંડી વાળ્યું છે 6,250. એટલે આપણો ડિબેન્ચર વટાવનો જે હવાલો હતો એ અહીં પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ આપણને આખો સ્ટોકનો હવાલો હતો એ આપણે કાર્યશીલ મૂડીના અંદર જોઈ લીધો હતો. શરૂઆતમાં પાગડીનો પણ થઈ ગયો છે. હવે આવે છે રોકાણો. તો 12,500 ની પડતર કિંમતના રોકાણો 20,000 થી વેચવામાં 20% નફાથી વેચવામાં આવ્યા છે. તો એની ગણતરી જોઈશું. તો પડતર કિંમત છે 12,500, એની અંદર 20% નફો છે. પડતર કિંમત પર છે એટલે નફો એડ કરવાનો રહેશે 2,500, એટલે આપણી ઉપજ જે છે એ આવી છે 15,000. તો 15,000 ઉપર છે એટલે આપણે બેંક કહેવાશે. તો એની આમનો આ રીતના થશે, બેંક ખાતે ઉધાર, તે રોકાણ ખાતે જમા. એટલે રોકાણોના ખાતાની અંદર જે છે જમા સાઈડ પર લખાશે બેંક ખાતે, ત્યાં લખાશે વેચાણ કિંમત. વેચાણ કિંમત છે એની 15,000. બેંક ખાતું આવ્યું છે એટલે એની સતી અસર આપણે બીજે આપવાની રહેશે. તો એ આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં આવશે. તો ત્યાં ગાડી ઉધાર બાજુ પર અહીં દર્શાવાશે રોકાણ વેચાણ ઉપજ. તો રોકાણ વેચાણ ઉપજ દર્શાવાશે 15,000. હવે આ જે છે એ આમાં નફો પણ સમાયેલો છે, તો નફાની એન્ટ્રી પણ કરવાની રહેશે. તો નફો જે છે આપણો 2,500 છે. તો એની બીજી એન્ટ્રી આમનો આ રીતના થશે કે રોકાણ ખાતે ઉધાર, નફો જે હોય છે એ જે તે ખાતાની અંદર ઉધાર બાજુ પર આવશે અને નફાનુકસાન ખાતામાં જમા બાજુ પર. એટલે રોકાણ ખાતે ઉધાર એ સુધાર નફાનુકસાન ખાતે જમા. એટલે રોકાણ ખાતામાં ઉધાર બાજુ પર આપણે દર્શાવવાનું રહેશે સુધારેલ નફાનુકસાન ખાતે કાઉન્ટમાં નફો, અને રકમ આવશે 2,500. સુધાર નફા નુકસાન ખાતામાં આપણે લખ્યું છે એટલે સુધાર નફા નુકસાન ખાતામાં પણ એન્ટ્રી કરવાની રહેશે જમા સાઈડ પર. ત્યાં લખાશે રોકાણ
વેચાણ નફો 2500 હવે ખાતું બંધ કરવાનું રહેશે ખાતું બંધ કરશું તો અહીં આપણો જે છે સરવાળો જે છે એ જમા સાઈડનો વધારે આવે છે 45000 એકો 45000 એમાંથી 37500 અને 2500 બાદ કરશું ડિફરન્સ આવશે 5000 તો અહીં પણ આપણો ડિફરન્સ આવે છે ઉધાર બાજુ પર તો ઉધાર બાજુ પર ડિફરન્સ આવે એટલે નોર્મલી આપણી ખરીદી હોય છે કોઈ પણ મિલકત હોય તો તો અહીં લખાશે બેંક ખાતે કાઉન્ટમાં ખરીદી હવે બેંક આવ્યું છે એટલે આપણે યાદ રહેશે કે બેંક હોય એટલે આપણે સીધું ભંડોળ પ્રવાહ પત્રકમાં એસર આપવાની રહી છે તો ભંડોળ પ્રવાહ પત્રકની અંદર આપણે જમા સાઈડ પર આવશે રોકાણોની ખરીદી ત્યાં લખાશે 5000 તો અહીં આપણો આ છેલ્લું જે ખાતું હતું રોકાણોનું એ પણ પૂરું થઈ ગયું છે તો હવે જે છે આપણે હવાલા જે છે એ આપણા પૂરા થયા છે તો હવે આપણે શું કરવાનું રહેશે તો પાકું સરવૈયું પહેલાથી જોવાનું રહેશે કે જેમાં આપણે ખાતા નથી બનાવ્યા બરાબર તો એની આપણે અસર આપવાની રહેશે તો જે જે ખાતા બનાવે છે એમાં કોઈ આપણે અસર હવે નથી આપવાની એ બધી અસર આપણે આપી જ છે ખાતાની અંદર નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહમાં પરંતુ એ સિવાય જેના ખાતા નથી બનાવ્યા એની અસર આપવાની રહેશે તો પહેલું જે છે એ આપણું આવે છે શેર મૂડી તો શેર મૂડીનું ખાતું બની ગયું હતું ત્યારબાદ સામાન્ય અનામત તો સામાન્ય અનામતનું ખાતું પણ બનાવ્યું હતું સુધાર નફા નુકસાન ખાતું એટલે નફા નુકસાન ખાતું છે તો સુધાર નફા નુકસાન ખાતામાં આવી જશે 10% ડિબેન્ચરનું ખાતું પણ આવી ગયું છે ત્યારબાદ લેણદાર દેવી હુંડી એ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રકમાં આવતું હોય છે કરવેરાની જોગવાઈ તો કરવેરાની જોગવાઈનું ખાતું પણ આપણું આવી ગયું છે ત્યારબાદ જોઈશું તો મકાન તો અને યંત્ર આ બંનેનું આવી ગયું છે ભાગડીનું ખાતું પણ આપણું બનાવ્યું હતું રોકાણો તો એનું ખાતું પણ આવી ગયું છે પ્રાથમિક ખર્ચ તો પ્રાથમિક ખર્ચ છે એનું ખાતું આપણે બનાવ્યું હતું નહીં તો પ્રાથમિક ખર્ચ જોઈશું તો અહીં સેકન્ડ કોલમની સાથે પહેલી કોલમ સરખાવવાની રહેશે કારણ કે બે અહીંયા આપણો 31/18 છે અને આ 31/19 તો શરૂઆતમાં આપણી પાસે 20000 હતા અને અંતમાં આપણી પાસે 15000 થયા એટલે કે ઘટાડો થયો છે તો ઘટાડો થયો હોય તો એ માંડી વાળેલો હોય છે અને કોઈ પણ રકમ માંડી વાળવામાં આવે તો એ સુધાર નફા નુકસાન ખાતે માંડી વાળવાની રહેતી હોય છે કોઈ હવાલો નહીં હોય તો આ પ્રાથમિક ખર્ચ પણ સુધાર નફા નુકસાન ખાતે લઈએ અને માંડી વાળવાના રહેશે 5000 એ સુધાર નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર પ્રાથમિક ખર્ચ માંડી વાળી 5000 પ્રાથમિક ખર્ચની પણ એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ ચાલુ મિલકતો છે સ્ટોક દેવાદાર અને સિલક બેંક સિલક તો એ જે છે એ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રકમાં દર્શાવેલું હોય છે તો અહીં આપણો હવાલા અને પાકું સરવાયું એ બંનેની વિગતો આપણે જોઈ લીધી તો હવે આપણે જે છે એ સુધારેલ નફા નુકસાન ખાતું બંધ કરવાનું અને ભંડોળ પ્રવાહ પત્રક ખાતે લઈ જવાનું રહેશે તો સુધારેલ નફા નુકસાન ખાતાની આપણે ઉધાર બાજુ પરનો જે સરવાળો છે એ 151250 કંઈ પણ લખાશે 151250 અને ડિફરન્સ જે આવે છે એ આવશે 113750 એને કહેવાશે સુધારેલ નફો આપણે શોધ્યું છે તો આ જે સુધારેલ નફો છે એ આપણે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર લઈ જવાનું રહેશે તો ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉધાર બાજુ પર સુધાર નફા નુકસાન ખાતામાં જમા સાઈડ પર છે તો એમાં ઉધાર બાજુ પર આવશે નહીં લખાશે સુધારેલ નફો 113750 અને હવે ભંડોળ પ્રવાહ પત્રક બંધ કરવાનું રહેશે તો એ બંધ થશે 347500 347500 આ રીતના આપણું આ ભંડોળ પ્રવાહ પત્ર તૈયાર થઈ ગયું છે